કેમ છો? મજામાં. સી, તમે ગાંધીગીરી જોઈ હશે, હે? ઓફિસમાં ચમચાગીરી બી જોઈ હશે, રસ્તા પર દાદાગીરી જોઈ હશે, પણ હું તમને એક નવી ગીરી બતાવું. હવે જમવામાં ગીરી ક્યાંથી આવી તમને એવું થાય, પણ એ તો મારી સાથે આવો જુઓ એટલે ખબર પડે. એક મસ્તાની ગીરી બતાવું કે જ્યાં અફલાતુન વાનગીઓ મળે છે અને મસ્ત મજાના ડેઝર્ટ પણ જોવા મળશે. તો ચર્ચા કરવાને બદલે કામ કરીએ, તમે ચાલો મારી સાથે, હું તમને બતાવી દઉં. કમ કમ. તમે જુઓ, ગુજરાતી લોકો મોટેભાગે રેસ્ટોરન્ટમાં જાય ને તો બે પ્રકારના લોકો હોય. તમે ઘણા લોકો આમથી જોયા, મેનુ આઈટમો પહેલાં વાંચે, ઘણા આમ ઊંધી સાઈડથી જોયા, ભાવ પછી એ હિસાબે નક્કી કરે કે કેવું મંગાવવાનું. આપણે અહીંયા કોઈ રિસ્ટ્રિક્શન નથી એટલે આપણે આઈટમ જોઈને આમથી જ મંગાવીશું, ડાબી બાજુ જમણી બાજુ, બરાબર. આમાં જે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લાગી રહી છે અહીંયા એ છે કઢી કચોરી ચાટ. એ આપણે પહેલાં મંગાવીએ અને એની એ શું છે એકચ્યુઅલી, કેવી રીતના બને છે એ બધી આપણે વાત કરીએ એમના ઓનર સાથે જમણા, એટલે ખબર પડે કે તમને જે હું ચખાડવા જઈ રહ્યો છું, હું જે ચાખીશ અને તમને કહીશ કે કેવું લાગી રહ્યું છે એ હમણાં ખબર પડશે. ત્યાં સુધી બીજી વાનગી પણ જોતો રહું. આઈએ. શું નામ છે આપનું? ચિત્રેશ. ચિત્રેશ, ઓકે. તમારી આ જે વેરાયટીઝ મેં જોઈ એમાં સૌથી પહેલાં મારું ધ્યાન અહીંયા પડ્યું, કઢી કચોરી ચાટ. હા જી. તો એકચ્યુઅલી છે શું કઢી કચોરી ચાટ? કઢી અમે ગુજરાતીઓમાં તો કેવું હોય કે પેલી કઢી છાશ અને બેસન ને એવું બધું હોય, આ કઢી કંઈ અલગ છે? એ રાજસ્થાન મેં અજમેર કરકે એક શહેર હૈ, એ વહાં કી સ્પેશિયાલિટી હૈ. અચ્છા. ઓર ઇસકી જો કઢી હૈ ઉસકી ખાસિયત યે હૈ કી ઉસમે દહી નહીં જાતા હૈ. દહી નહીં જાતા ફિર ભી કઢી હૈ. અચ્છા, ઓકે. બિના દહી કી કઢી બનતી હૈ ઓર દાલ કી કચોરી બનતી હૈ, ખસ્તા કચોરી, ઉસકે ઉપર કઢી ડાલતે હૈ, હરી ચટની, ઇમલી કી ચટની, ધનિયે સે ગાર્નિશ કરકે ફિર દેતે હૈ. અને એક આ બીજી વસ્તુ દાલ પકવાન છે. દાલ પકવાનમાં મને એવું જાણવા મળ્યું કે તમે કંઈક અલગ પ્રકારની બનાવો છો દાલ પકવાન, જે રૂટીન કરતા જે સિંધી આઈટમ છે એના કરતા અલગ છે, શું છે? સિંધી સે થોડા સા હટકે અમારા દાલ પકવાન, એ રાજસ્થાની સ્ટાઈલ મેં દેતે હૈ હમ. ઉસમે પકવાન કે ઉપર જો પકવાન કી દાલ હોતી હૈ ચના દાલ, વો ડાલતે હૈ ઉસકે ઉપર હરી ચટની, ઇમલી ચટની, પ્યાઝ ટમાટર કા કુચુંબર, નમક મિર્ચી, વો સબ ડાલ કે રેડી ટુ ઈટ બના કે દેતે હૈ. ઓકે, તો યે દોનો ચીઝ મંગા લેતે હૈ સાથ મેં. યે દાલ પકવાન. યે દાલ પકવાન. ઓકે. અને એને સીધો આમ જ ખાવાનું હોય છે? આપણે એની સાથે કંઈ બીજું એક્સ્ટ્રા ઉપર નાખવાનું કે એવું કંઈ હોતું નથી? સિમ્પલ સિમ્પલ. ઓકે. એને ચમચીથી ખાવું પડશે. દાલ પકવાન પ્લસ પીઝા કાઇન્ડ ઓફ, યુ નો. અને આ જે છે એ આ કઢી કચોરી. કઢી કચોરી. અચ્છા, આ જે કઢી છે આપણી એ પેલી બેસનની કઢી છે, રાઈટ? અને અંદર કચોરી છે. આ કચોરી શેની બને? દાલ કચોરી. દાલ કચોરી. પણ દાળ છે, દાળ કઈ આવે? સફેદ ઉડદ. સફેદ ઉડદની દાળ. એ તો બહુ હેલ્ધી, પૌષ્ટિક, બરાબર. અને આ બેસન એટલે આઈ મીન કઢી. ઇન્ટરેસ્ટિંગ. આ જે બેસનની કઢી છે એમાં બેસિકલી તમને એવું લાગે નહીં કે બેસન જ છે ખાલી, કારણ કે એટલું બધું મેલ્ટ કરી દીધું છે આની અંદર. એમાં બીજું કન્ટેન્ટમાં તમે મસાલામાં શું નાખ્યું છે? ગરમ મસાલો થોડોક લાગે છે મને. ઇસમેં મસાલે મેં અજમેરી મસાલે જાતે હૈ, અકરકરા જાતા હૈ, પીપલિયા મિર્ચી જાતી હૈ, પીલી મિર્ચી જાતી હૈ, લવંગિયા મિર્ચી જાતી હૈ, ઓર બસ યે મસાલે જાતે હૈ. નમક ઓર મિર્ચી તો હોતા હી હૈ ઓફકોર્સ, ઓર હિંગ કા સબસે જ્યાદા જોર પ્રોમિનન્ટ આતા હૈ, હિંગ થોડી વધારે છે. એ સિવાય જે આપણી એની આઈટમો છે બીજી અલગ, એ વિશે આપણે થોડી વાત કરીએ. તો એમાં તમે
નવી વસ્તુ શું છે તમારી પાસે એ આપણે ચેક કરી લઈએ. એક આ ડાબાગીરી તમારું ચાટ બાઉલ બાઉલ ક્યા બાત હે. આહા આ ઉપર શું છે? આ શું છે ઉપર? આ ચીઝ બોલ છે. ઓકે ચીઝ બોલ આ છે બરાબર. એની અંદર પણ છે આ ચીઝ બોલ છે. ચીઝ છે આમાં. ઇસમેં ભેલ જાતી હૈ બોમ્બે ભેલ. સબસે નીચે પહેલે ટોસ્ટેડ પાવ લગાતે હૈ. ઉસકે ઉપર ફિર પાવભાજી કી ભાજી ડાલતે હૈ. ફિર ઉસકે ઉપર ભેલ ઓર ઉસકે ઉપર ચીઝ ઓર ફિર ચીઝ બોલ. આ એક ચાખી જોઈએ આપણે તમને ખાવું કે એકચ્યુઅલી એમાં ફ્લેવર કેવો આવી રહ્યો છે. ઇન્ટરેસ્ટિંગ, કારણ કે ચાટની સાથે ચીઝનું કોમ્બિનેશન છે બરાબર. ઓર હિન્દુસ્તાન મેં જો સબસે જ્યાદા દો પોપ્યુલર ચીજે હૈ આજ કી તારીખ મેં ચાટ મેં યા ખાને મેં ભેલ ઓર પાવભાજી વો દોનો હમને એક મેં કમ્બાઈન કર દીએ. યસ યસ. હવે રહી વાત પરાઠાની, મારા ખ્યાલથી આપણે પરાઠા ચેક કરવાના બાકી છે. ચૂરચૂરના ચૂરચૂરના પરાઠા. દિલ તૂટીને ચૂરચૂર થઈ જાય સાંભળ્યું છે. પરાઠામાં કેવું ને ચૂરચૂર, શું ચૂરચૂર થઈ જાય? વો ઇતના ક્રિસ્પી બનાતે હૈ ઉસકો કે થોડા ભી જ્યાદા જોર સે અગર આપ ઉસકો એસે કરોગે તો વો ટૂટ જાતા હૈ પૂરા. અચ્છા, ઇસીલિયે ઉસકા નામ ચૂરચૂર રખા હૈ. તો વો એક મંગાએ. હા તો એક ઓર્ડર કરો. ચૂરચૂર નાન દાલ મખની. ચૂરચૂર નાન દાલ મખની. દાલ મખની. ये जो दाल है ये पूरी सिर्फ दूध में पकती है. दूध में? हाँ. ओके. और रात भर इसको हल्की आंच पे रात भर पकती रहती है. रात भर? क्या बात है. और जितनी दाल होती है उतना ही इसमें माल जाता है. जितना दाल उतना माल. वाह, जितना दाल उतना माल, अच्छी बात है. ये बहुत बढ़िया. एक किलो दाल, एक किलो व्हाइट बटर, एक किलो घी, एक किलो क्रीम, एक किलो येलो बटर, वो सब उतना जाता है उसमें. और वो रात भर पकता है तब जाके आपको ऐसा लगेगा नहीं कि कुछ भी चीज़ इसमें अलग होती हुई नहीं दिखेगी आपको, ऐसा नहीं लगेगा. हाँ, सब अंदर मिक्स हो जाता है. ओके. हमें आ दाल मखनी टेस्ट करी हुई आपने. मैं कीधु एम शियाड़ा में तुम्हारे वधारे प्रिफरेबल है आ दाल, कारण के हेवी हो पचवा में. अमेजिंग. एम चेहरा भाव जुओ, જોઈ રહ્યા છે કે શું એકચ્યુઅલી એમનું રિએક્શન કેવું આવી રહ્યું છે. હું તમે ચાખો એટલે હું તમારા રિએક્શન બની જોઉં. મારે તો રોજનું કામ છે. હા, પણ આમાં છે ને મસાલો એકચ્યુઅલી જબરજસ્ત મેલ્ટ થઈ ગયો છે. એમાં ગરમ મસાલો બી છે. ગરમ મસાલા બી હે. એનો સ્વાદ મને સૌથી વધુ પ્રોમિનેન્ટ આવી રહ્યો છે. એટલે કહેવાય ને કે એકદમ મસ્તાનું સ્પાઇસી તમારે ગરમા ગરમ ઠંડીમાં ઉડી ઠંડી ઉડી જાય એવું છે આમાં. નહીં? ઓકે. કારણ કે માખણ છે, ક્રીમ છે, પછી બીજી કઈ કઈ વસ્તુ છે અંદર? ઘી. ઘી એ બહુ હેવી વસ્તુ, તમે જુઓ જબરજસ્ત હેવી. એક મેં આપકો બતાના ભૂલ ગયા, અમારા જો પૂરા ખાના હૈ વો પૂરા દેસી ઘી મેં હી બનતા હૈ. મસ્ત. અચ્છા, આ આ ચૂરચૂર નાન છે. ચૂરચૂર નાન જે આપણે વાત થઈ ને, કારણ કે એને તમે પકડો એટલે ચૂરચૂર થઈ જાય. બહુ પેલું નાજુક નમણી નાર આવે એવું છે કામ આમાં. લજામણીનો છોડ હોય ને આપણા ગુજરાતીમાં તમને ખબર હશે. તો આને સિંગલ પણ મને લાગે છે ખાઈ શકાય એટલું સોફ્ટ છે. આ કેવી રીતે તમે બનાવો યાર એ મને કહો તમે, કારણ કે આટલું અદ્ભુત સોફ્ટ, આટલું બધું ક્રન્ચી પણ લાગે એ કેવી રીતે થાય? આનો લોટ લાગે છે જો આટા લગાતે હૈ ઇસકા ઉસમેં ભી કાફી સારા મોઇન ડાલતે હૈ ઓર फिर बिल्कुल हल्की आंच पे तंदूर में पकता है. और फिर इसको जब सर्विस करते हैं तो उसके पहले इसको बटर में सोक करके देते हैं. अच्छा. ओके. तो रायता साथे आ अने आ. अबे आपने एक कॉम्बिनेशन जरा एक बार चेक कर लिए कि वो लागे छे. दाल मखनी साथे ओके अद्भुत. આની સાથે તો બહુ જ મસ્ત લાગે છે.
અને આમ લાગે છે હેવી પણ પચી જાય મને એવું લાગે છે, કારણ કે એટલું બધું સોફ્ટ ને મેલ્ટી છે ને બધી વસ્તુ. ખેર આઈટમો અને વાનગીઓ એટલી બધી છે કે થાકી જવાય ખાતા ખાતા, પણ આપણે કામ કરીએ, થોડો બ્રેક લઈએ, આપણે મળીએ છે થોડી વારમાં. પણ તમે કંઈ ખાવાનું બાકી તો ખાતા રહો, હું બી થોડું ચાલુ રાખું છું, નવું થોડું મંગાવું, રાઈટ? મળીએ આપણે. મને લાગે છે કે સુરતમાં એના કરતાં વધારે, ઓહ તમે આવી ગયા, અમારી વાત ચાલુ હતી. પણ હું તમને એક વાત કહું કે બેસિકલી જે આપણે મેં પેલી દાલ મખની ખાધી ને, તો એ હું ઘરે બનાવું છું, સારી જ બને છે, હું પણ બનાવું છું. પણ કેવું કે ઓફિસના લોકોને ખવડાવું, પણ આ જે તમારી છે દાલ મખની, એ થોડી આખી રાત હવે કોણ જાગે યાર તમારે, એટલે એ બનાવવા માટે મારે આખી રાત જાગવું પડશે. એ બનાવીશ તો ક્યારેક ખવડાવીશ તમને લોકોને. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ને એમાં એ હતી કે આની જે કન્ટેન્ટ છે ને એમાં અજમાનો ઉપયોગ પણ થતો હોય, તમને ખબર હશે, દાલ મખનીમાં પણ અને કુલચામાં પણ, ક્યારેક ચૂરચૂર નાનમાં પણ. તો અજમો તમને ખબર હશે કે એ બહુ જ ઉપયોગી છે તમારા પાચન માટે. આ સિન્સ આ વસ્તુ હેવી છે, એટલે તમે જો પાચનમાં અજમો હોય તો એ થોડી સરળતા રહે. ઇન બિટવીન આપણી પાસે આવી ગયું છે રબડી નાન. ઇસમેં રબડી ઓર બરફી દોનો મિક્સ કરતા હૈ ઓર ઉસકે બાદ ઉસકો ડીપ ફ્રીઝ મેં બિલકુલ ટાઈટ જો હૈ ના ઉસકો સખ્ત કર દેતે હૈ, બિલકુલ હાર્ડ કર દેતે હૈ ડીપ ફ્રીઝ મેં ડાલ કે. ઓકે. ફિર જબ ઓર્ડર આતા હૈ ઓર જબ ઉસકો દેના હોતા હૈ તબ વો ફ્રીઝર મેં સે નિકાલ કે ઓર ઉસકો હલકા સા ઘિસ કે ઓર પરાઠે કે અંદર ભર દેતે હૈ. તો જબ વો ફ્રાય હોતા હૈ તો વો પૂરા મેલ્ટ હોકે ઓર જૈસે આપ દેખ રહે હો બહાર આતા હૈ. ક્લાસિક ક્લાસિક. ઓકે, હવે જો પેલી રબડી પરાઠા આપણે ચેક કરી લીધા છે, હવે વાત આવી થોડી સ્પાઇસીનેસની. સ્પાઇસીનેસમાં શું કરીએ તો કે ભાઈ પ્યાજ મિર્ચી પરાઠા, પ્યાજ હરી મિર્ચી કા પરાઠા, પ્યાજ હરી મિર્ચ કા પરાઠા એ મારી પાસે આવી ગયો છે. આપણે જોઈ લઈએ કે એકચ્યુઅલી એમાં શું મજા પડે છે. આની અંદર હરી પ્યાજ અને અરે પ્યાજ અને હરી મિર્ચ બરાબર આપણે ખોલીને જોઈ લેજો. એમાં પ્યાજ વધારે દેખાઈ રહી છે મને, બરાબર? તમે પણ જુઓ પ્યાજ અને હરી મિર્ચ બેનું કોમ્બિનેશન. એ સિવાય બીજું શું શું હોય છે અંદર? ઇસમેં થોડા સા અદરક જાતા હૈ, બાકી તો નમક, મિર્ચી, હલ્દી પાઉડર વો સબ થોડા થોડા ડાલતા હૈ ઓર મસાલે કો ભૂનતે. ઓકે, હવે જે નવી વસ્તુ આવી છે મારી પાસે એ જરાક આપણે જોઈ લઈએ. આના તરફ થોડી નજર નાખો. હવે આ વાનગીનું નામ શું છે પહેલાં તો એ તમે મને કહો. ઇસકો હમ લોગ બોલતે હૈ ચીઝ અલેપેનો દરીતો મખની. ગોખી નાખો, ચાર વાર લેસન કરો, લખો નોટમાં, બોલો પર. ચીઝ અલેપેનો દરીતો મખની. ચીઝ અલેપીનો દરીતો મખની લખાઈ ગયું લેસન આજનું તમારું, બરાબર છે? ઓકે, હવે એમાં શું આવે છે આખી વસ્તુ જે છે? યે જો આપકો દિખ રહા હૈ ઇસમેં યે બેસિકલી ચીઝ ઓર અલેપેનો મિર્ચી આતી હૈ એક તરીકે. ચીઝ અલેપેનો કી બોલ્સ બનતી હૈ, ફિર ઉસકો નાચોસ મેં લપેટ કે ઓર ડીપ ફ્રાય કરતે. અચ્છા. ઓર ફિર જો અપની ટ્રેડિશનલ ઇન્ડિયન રેડ ગ્રેવી હોતી હૈ ઉસકે અંદર ઇસકો સર્વિસ કરતે. ઓકે, આઈટમ થોડી નવી છે આપણી માટે. આ ગ્રેવી આની એની સાથે ગ્રેવી જરા ચેક કર લઉં. ટિપિકલ પંજાબી પ્રકારની ગ્રેવી છે. હવે એમાં ગ્રેવીમાં કઈ કઈ વસ્તુ હોય તો પછી? ઇસમેં યે જો પરાઠા આપ દેખ રહે હો યે ભી ઢાબાગીરી કા સ્પેશિયલ પરાઠા હૈ. યે વર્કી પરાઠા બોલતે હૈ ઇસકો. યે ખારી કા બનતા હૈ. ખારી કા મતલબ? ખારી કા જો ખારી આપને ખાઈ હોગી. હા હા. ખારી કા જો લોટ હોતા હૈ વો પૂરા નહીં પકાને કે બજાય થોડા સા પકા કે ફિર યહાં પે લે આતે હૈ હમ ફિર ઉસકો તવે પે સેક કે દેતે હૈ. તો આપ ઇસમેં આપ દેખોગે તો ઇસમેં આપ પડ ખોલ સકતે હો. એક એક. હા બિલકુલ બિલકુલ. જેટલી પડ ચાહો કે ખુલેગી ઇસમેં. મસ્ત છે અને સોફ્ટ પણ એટલી જ છે. સોફ્ટ. ઓકે, હવે આ ટેસ્ટ કરી લઉં. નાઇસ. ગ્રેવી ટિપિકલ પંજાબી છે, પણ આ જલેબીનો અને આ જે છે આપણી પાસે આ એના કારણે આ ચીઝ છે, ચીઝ બોલ છે, બરાબર? એના કારણે થોડો ટેસ્ટ છે ને તમારો કહેવાય ને કે માઇલ્ડ થઈ જાય ગ્રેવીનો, અને એના કારણે અને પ્લસ આ પરાઠા કમ્પ્લીટલી નવી વસ્તુ લાગે ખાનારને, રાઈટ?
તો આ એક ફરી એકવાર હું એક ટેસ્ટ કરું, કારણ કે આ પરાઠા તમે જે છે ને આટલા બધા આના પડ છે, આ કેટલા પડ બને છે? 3-4 પડતા લાગે છે. હા, પડ તો એસે તો આપ ગિનોગે તો કમ સે કમ ઇસમેં 15 સે 20 પડ હોતે હૈ. અચ્છા, તો પેલા જે લચ્છા પરાઠા બને છે એમાં ભી પડતો હોય છે? પડતો હોય છે, બરાબર. પણ આના પડ છે આ થોડાક વધારે સોફ્ટ છે, પેલું થોડુંક મને લાગે છે વધારે બલ્કી હોય છે. તો હવે શું કરીશું? હવે આઈ થિંક આપણે કંઈક મીઠા હો જાય. બિલકુલ, ખાને કે બાદ મીઠા બહુ જરૂરી હૈ. તો ક્યાં ખાએંગે? હમારે પાસ એક હી ડેઝર્ટ રખા હુઆ હૈ હમને મેન્યુ મેં, બાદશાહી પુડિંગ બોલતે હૈ, લેકિન વો ભી ઢાબાગીરી કા સ્પેશિયલ હૈ, આપકો ઓર કહીં મિલેગા નહીં. ઉસમે હમ મફિન્સ બનાતે હૈ. वो मफिन जो रेगुलर आप वो मार्केट में मिलते हैं वो मफिन्स नहीं है, इसमें मावा जाता है, रबड़ी जाती है, ड्राई फ्रूट्स जाते हैं, केसर इलायची जाती है. ओके. और फिर उसके बाद उसको थोड़ा सा गर्म करके फिर उसके ऊपर केसर इलायची क्रीम डाल के और फिर देते हैं. पर तुम्हारा आवाज बहुत सरस है जगजीत सिंह जी, एक गीत गाओ ना यार. गीत गाना आता ही नहीं है. बिल्कुल नहीं आता है. फैंटास्टिक. તો આને આપણે ટેસ્ટ કરીએ થોડી. અદ્ભુત. આ બધું ખાધા પછી પૈસા વસૂલ. તમે એમનું બી રિએક્શન લેજો યારો, મને હું ખાધો ને ત્યારે એ જોવા જેવું હોય છે, ખરેખર તો જોવા જેવું એ હોય છે. અદ્ભુત છે. જોયું ગીત ગાતા નથી, બાકી ગીત ગાય તો ખરેખર જગજીતસિંહ હમણાં નવા આપણને જોવા મળે, ખબર નહીં કેમ ગાતા નથી. પણ આ ક્લાસિક છે બસ, એમાં રોઝની ફ્લેવર પણ આવે છે મને એવું લાગી રહ્યું છે, ખબર નહીં. અથવા કેસર, કેસર કેસર હે, કેસર હે, ઇલાયચી હે. મને તમને કહું ઓનેસ્ટલી, આ બધી વસ્તુઓમાં આ સૌથી વધુ પસંદ પડી. એટલે ખાધા પછી જો માણસ આ ખાઈ લે તો કહેવાય ને કે કમ્પ્લીટ મીલ થઈ જાય, મારું એવું માનવું છે, રાઈટ. તો આ એક ઓલમોસ્ટ કમ્પ્લીટ મીલ થઈ ગયું છે, પણ આઈ થિંક હજી આપણે છેલ્લે કંઈક કરવું પડશે. કમ્પ્લીટ મીલ, કમ્પ્લીટ મીલ આપ ઢાબાગીરીમાં આવો, પરાઠે ખાઓ ઓર પંજાબી લસ્સી નહીં પીઓ તબ તક મીલ કમ્પ્લીટ નહીં હોતા હૈ. બાપ રે બાપ, જબરદસ્ત હેવી છે. ઓરિજિનલ લસ્સી, તમે જે ચીલાચાલુ લસ્સીઓ પીતા હોય રસ્તા પર અને ક્યારેક ઘરે બી બનાવો, પણ આનો જે ટેસ્ટ છે સાહેબ એ એટલી બધી સ્વીટ પણ નહીં, પણ છતાં બી હેવી અને ક્રીમી ક્રીમી લસ્સી લાગે તમને, તો દેટ ઇઝ ગુડ. સો આઈ થિંક લસ્સી સાથે અહીંયા વાત આપણે પૂરી કરવી પડે. પણ આઈ મસ્ટ ટેલ કે આ ઓવરઓલ બધી વસ્તુમાં આ છેલ્લી બે તમારી જે વેરાયટીઝ છે અદ્ભુત છે. સો એવું સમજો કે અહીંયા આપણે અહીંયા ટેમ્પરરી ખાવાની વાત અહીંયા આ સબ્જેક્ટ પૂરતી અટકીએ છીએ, બરાબર. હજી આગળ તમને બીજા એપિસોડમાં મળવાનું છે, પણ હાલ પૂરતું તમે આવો મારી સાથે, આગળ આપણે જઈએ. શું ખાવા આવ્યા છો તમે? અમે અહીંયા પરાઠા ખાવા આવીએ છીએ. એમ તો આજે પહેલીવાર નથી આવ્યો, જ્યારે હું આ એરિયામાં હું છું ત્યારે ઢાબાગીરી આવવાનું જ રહે છે મારું, કારણ કે મને અહીંયાની દરેક વસ્તુ બહુ ભાવે છે અને અહીંયાના ફ્રાઈડ પરાઠા કુલ્ચા બહુ સરસ હોય છે. ઓકે, તમે ડૉક્ટર છો એટલે પ્રેક્ટિસ કરો છો ડૉક્ટર? હા, હું ડેન્ટલ સર્જન છું. ઓકે, તો એટલે મેં કીધું હેલ્થ માટે તમે જરા સજેસ્ટ કરતા હો, આ બધું થોડું હેવી લાગે પરાઠા અને કુલ્ચા અને બધું, તો એમાં શું સજેસ્ટ કરો તમે? ના, થોડું ચાલી લેવાનું, પણ ખાવાનું સહી, ખાવું તો પડે જ. આ એક જોરદાર વાત છે, જો ચાલી લેવાનું પણ ખાઈ લેવાનું ખરું. આ વન મોર પોઈન્ટ, અહીંયા વીટ કુલ્ચા પણ છે તો હેલ્થ માટે સારા હોય છે, મેદાના નથી આ વીટના છે જો, તો સારું છે. ક્યા ખા રહે હૈ આપ? યે હૈ જી રબડી પરાઠા. અચ્છા, હાંજી, રબડી પરાઠા. તો આપકો યે પહેલે સે યહી પસંદ હૈ યા તીખા વીખા ભી ખાતે હૈ આપ? મેં પહેલી વાર આયા હું ઓર યે મેરેકો બહોત પસંદ હૈ, બડા હૈ, બઢિયા હૈ યે.
आप बेसिकली कहाँ से हैं, यहाँ के हैं या कहीं और से? मैं दिल्ली से हूँ एंड यहाँ पर मैं कंपनी के अंदर ज्वाइन किया है, कंपनी में जॉब करता हूँ मैं यहाँ पर। तो दिल्ली वाला फ्लेवर आपको मिल रहा है यहाँ पे? हाँ, ये है कि यहाँ पर मुझे मिला है ये वाला फ्लेवर। शू खावा आया जो ये मैंने पहला कहो ढाबागिरी आम तो फेमस है એમના કુલ્ચાસ પરાઠા અને ફ્રાઈડ પરાઠા માટે। ફ્રાઈડ પરાઠા અમદાવાદ માટે કંઈક યુનિક છે અને જ્યારે ઢાબાગીરીનું નામ સાંભળીએ તો સૌથી પહેલાં તો એવું લાગે કે દાદાગીરી। પણ હું તમને એ જ પૂછવાનું હતો કે તમે દાદાગીરી કરો છો કે નહીં? ના ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં, દાદાગીરી નથી કરતા, બિઝનેસમેન છીએ પણ સાથે ફૂડી પણ છીએ અને અવારનવાર ઢાબાગીરીમાં આવીએ છીએ। આજે અમે ઓર્ડર કર્યું છે ચીઝ ચીલી ગાર્લિક ફ્રાઈડ પરાઠા અને પાલક પત્તા ચાટ। પણ તમને વજન વધી જવાની ચિંતા થતી નથી કોઈ દિવસ? ખાવા માટે તો જીવીએ છીએ આપણે, પછી વજનને બધું સાઈડમાં રાખી દેવાનું અને મેઇન આપણે જીવીએ છીએ કેના માટે? ખાવા માટે। ધેટ્સ અ ગુડ આઈડિયા, ધેટ્સ અ ગુડ આઈડિયા, ખાવા માટે જીવીએ છીએ એટલે ખાતા રહેવાનું, મોજ કરતા રહેવાનું, બરાબર છે। ઢાબાગીરી ઇઝ અ મસ્ટ પ્લેસ ફોર ઓલ અમદાવાદીઝ જેને પેટ ભરીને ખાવું હોય અને વિધિન અ ફ્રેન્ડ પોકેટ ફ્રેન્ડલી જે રેસ્ટોરન્ટ કહેવાય ને એમાંનું એક રેસ્ટોરન્ટ અમને પર્સનલી બહુ ગમે છે। કારણ કે તમે કેટલું પણ ખાઓ તમને અહીંયાથી પ્રેમથી જમાડે છે, પેટ ભરીને જમવાનું મળે છે અને તમારી પોકેટમાંથી પૈસા બહુ ઓછા ખાલી થાય છે। એ એક અગત્યની વાત છે, એ જનરલી કોઈને ખબર નથી હોતી, પોકેટ ખાલી થાય, ઓછું ખાલી થાય અને વજન ભરપૂર વધે, બરાબર છે। આપણા ઇન્ડિયામાં અલગ અલગ પ્રકારની વેરાયટીઝ તમને ખાવા મળે, સાઉથ ઇન્ડિયામાં કંઈક અલગ હોય તો નોર્થ ઇન્ડિયામાં કંઈક અલગ હોય, રાઈટ, બંગાળમાં કંઈક અલગ હોય, પણ પરાઠા એવી વસ્તુ છે જે તમને ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જગ્યાએ મળે, વેરાયટીઝ અલગ અલગ મળે। તો આવી કંઈક અલગ વેરાયટીઝ માટે હું પાછો શોધમાં નીકળું, તમે પણ જાઓ, આપણે પાછા મળીએ છીએ ઝડપથી। ઓકે, બાય।